સંવેદન જગત સાથેના જીવન સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણે ઇન્દ્રિયની જરૂર છે એટલે કે આપણે એકબીજા સાથે જો વાતચીત કરવી હોય તો એના માટે આપણે સાંભળવું ખૂબ જરૂરી છે સાંભળીશું તો આપણે સામેની વ્યક્તિને આપણે જવાબ આપી શકીશું એટલે એમ કે છે કે જગત સાથે એમ કે જીવન સંપર્ક રાખવા માટે આપણે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણે ઇન્દ્રિયની જરૂર છે અવાજની દિશા પારખવા એટલે અવાજ ક્યાંથી આવે છે અવાજના અંતરનો અંદાજ મેળવવા એટલે કેટલે દૂરથી અવાજ આવ્યો છે અને અવાજના આંદોલનોનું સ્વરૂપ સમજી તફાવત પારખવા માટે એટલે કે અવાજ કયા પ્રકારનો છે એનો તફાવત પારખવા માટે શેનો અવાજ છે એ તફાવત પારખવા માટે કણેન્દ્રિયની સક્રિયતા આવશ્યક છે એના માટે સાંભળવું ખૂબ જરૂરી છે તો સામાન્ય રીતે મનુષ્ય વીસ થી વીસ વીસ હજાર સીપીએસ એટલે કે સાયકલ પર સેકન્ડ હટ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે એટલે આપણી સાંભળવાની ક્ષમતા વીસ થી વીસ હજાર સીપીએસ હટ સુધીની છે તેનાથી આપણે વીસથી થી ઓછો અવાજ પણ નથી સાંભળી શકતા કે પછી વીસ હજાર સીપીએસ થી વધારે અવાજ પણ આપણે સાંભળી શકતા નથી આપણી સાંભળવાની ક્ષમતા આટલી જ છે શ્રવણ સંવેદન માટે આવશ્યક એવા કાનની રચના તો આપણો કાનની રચના કેવી છે બાહ્ય રીતે કેવો છે અંદરના કયા કયા હાડકા આવેલા છે એ કાનની રચના સમજવા માટે તેને નીચેના ત્રણ વિભાગમાં આપણે વહેંચીએ છીએ શરૂઆતમાં આવશે બાહ્ય કર્ણ એટલે કે બહારની રીતે આપણો કાન કેવો દેખાય છે એમાં સેનો સેનો સમાવેશ થશે તો જેમાં આવશે કાનની બૂટ આ તમે જોઈ શકો છો આ કાનની બૂટ જેને કહેવાય છે કર્ણ પાલી પછી બીજું આવશે કર્ણ નલિકા અને કર્ણ પટલ પટલ એટલે કે પડદો તો બાહ્ય કર્ણમાં કાનની બૂટ આવશે પછી આવશે કર્ણ નલિકા અને પછી આવશે કર્ણ પટલ તો આને કહેવાય છે આટલું આપણે બહારથી આટલું આપણું કાન આવી રીતે જોઈ શકાય છે પછી આવશે મધ્યકર્ણ તો મધ્યકર્ણમાં સેનો સમાવેશ થાય તો એમાં ત્રણ હાડકા આવેલા છે એક તો છે હથોડી એરણ અને પેંગડું આ ત્રણ હાડકા મધ્યકર્ણમાં આવેલા છે જેઓ આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા છે ત્રણ હાડકાઓ તથા યુસ્ટેકિયન નલિકા આ નલિકા છે એટલે મધ્યકર્ણમાં શેનો શેનો સમાવેશ થશે તો હથોડી એરણ અને પેંગડું ત્રણ હાડકાઓ અને યુસ્ટેકિયન નલિકા આ મધ્યકર્ણમાં સમાવેશ થશે આ યુસ્ટેકિયન નલિકાનો જે બીજો છેડો છે એ ગળાના ભાગમાં ખુલે છે પછી આવશે આંતરકર્ણ તો આંતરકર્ણના ત્રણ ભાગ છે એમાં છે મધ્ય ભાગ શંખાકૃતિ શંખાકૃતિ જેનો આકાર શંખ જેવો છે એટલે શંખાકૃતિ કીધું છે શંખાકૃતિ કે અથવા તો કર્ણ શંખ અને અર્ધવર્તુળાકા કર્ણવલયો જેને કહેવાય કર્ણવલયો જેનો સમાવેશ થાય છે આંતરકર્ણમાં એટલે કે અંદરમાં આંતર એટલે કે અંદર અંદરથી થી આપણા કાનની રચના દર્શાવે છે તો વાતાવરણમાં રહેલા જે અવાજના મોજાઓ એ પહેલા તો જે આપણે અવાજ સાંભળીએ છે તો એ અવાજના જે મોજાઓ હોય છે એનો સમાવેશ ક્યાં થાય છે કર્ણપાલીમાં તો કર્ણપાલીમાં એકઠા થાય છે બધા અવાજો એ એકઠા થઈ અને કર્ણનલિકા દ્વારા પહેલા થાય છે કર્ણપાલી કર્ણપાલીમાં બધો અવાજ જમા થાય છે પછી ત્યાંથી કર્ણનલિકામાં જાય છે કર્ણનલિકા મારફતે કર્ણપટલ કે પડદો કર્ણપટલ સુધી પહોંચતા તેમાં શું થાય છે ધ્રુજારી ઉત્પન્ન થાય છે એટલે શરૂઆતમાં અવાજ આપણો પહેલા અહીંયા બધો જમા થાય છે ત્યાંથી કર્ણનલિકામાં જાય છે કર્ણનલિકામાંથી કર્ણપટલમાં જાય છે અને એ પડદાને ધ્રુજાવે છે અવાજ જેને પરિણામે કર્ણ ઢોલ સાથે સંકળાયેલા મધ્ય કર્ણના ત્રણ હાડકાઓમાં કંપન પેદા થાય છે હવે કર્ણ પટલ સુધી અવાજ આવે છે એટલે અહીંથી આ જે ત્રણ હાડકાઓ છે જે અથોડી એરણ અને પેંગડું એમાં ધ્રુજારી થાય છે જે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર કરે છે એટલે આ જે બધો અવાજ આવે છે કર્ણપાલીમાંથી પેલા કર્ણનલિકામાં આવે પછી કર્ણપટલને ધ્રુજાવે છે કર્ણપટલમાંથી પછી હથોડી એરણ અને પેંગડું એને એમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે એટલે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગમાં રૂપાંતર થાય છે અને આ અસ્થિ તરંગો આંતરકર્ણ પહોંચે છે પછી આમાંથી અવાજ જે હોય છે એ આંતરકર્ણમાં આંતરકર્ણમાં અવાજ પહોંચે છે અને આંતરકર્ણમાં પહોંચતા પ્રવાહી તરંગમાં પરિવર્તિત થાય છે એટલે કે આપણા આંતરકર્ણમાં જે પ્રવાહી હોય છે એમાં અવાજ ભળે છે એટલે અસ્થિ તરંગનું રૂપાંતર પ્રવાહી તરંગમાં પરિવર્તિત થઈ જાય છે આ તરંગો શંખાકૃતિ આપણે આ શંખ જેવો આકાર છે એટલે એને કહેવાય છે શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા આ શંખાકૃતિ અથવા તો આ કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજિત કરે છે આમાં જે શંખાકૃતિ જે છે એમાં પ્રવાહી આવેલું છે અને કર્ણવલયમાં પ્રવાહી આવેલું છે એટલે અસ્થિ તરંગમાં જે અવાજ આવ્યો છે ત્યાં આંતરકર્ણમાં આવે છે અને એ પ્રવાહીને એ અવાજ ઉત્તેજિત કરે છે તેને કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાળકોષો સૂક્ષ્મ એટલે કે નાના 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 જે વાળકોષો હોય છે એ ઉત્તેજિત થાય છે અને ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે આ વાળકોષો ઉત્તેજાય છે એટલે એમાંથી ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે અને આ ચેતા પ્રવાહ જે હોય છે એ આ ચેતાપ્રા મગજના નિમ્ન ખંડમાં આવેલા આપણે આગળ જોઈ ગયા તેમ કે મગજના ચાર ખંડ છે અગ્ર મધ્ય પશ્વ અને નિમ્ન તો એમાં જે મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન વ્યક્તિને થાય છે એટલે કે એ ઉતે જાય છે સૂક્ષ્મ વાળકોષો અને મગજ તરફ જતા આપણા જે શ્રવણ તંતુ હોય છે એ ઉતરે જાય છે જેને કારણે આપણને ખબર પડે છે કે આપણે શું સાંભળ્યું છે ક્યાંથી અવાજ આવે છે અને શેનો અવાજ આવ્યો અને કઈ દિશામાંથી અવાજ આવે છે આ બધું આપણને ખબર પડે છે અસ્તુ